બધું રેપ કરીને હું નીકળી તી હજુ કોરોના નું ડેન્જર તો છે ને મારે શાકભાજી તો વીણવા જ પડે ને આ ધોર્યાઓના શાક હું કેટલા ખાઈશ થાકી ગઈ હું ટેસ્કો સેન્સ બરી અને હાંસડા જઈ જઈને ગાજર બ્રોકોલી અને બટેટા ખાઈને હું તો થાકી બટેટા ખાઈ ખાઈને એક દિવસ હું જ ગોર ગપટ બટેટા જેવી થઈ જઈશ એટલે મને લાગ્યું કે હાલો ચાલો હેડો હું જઈ આવું ત્યાં વેમ્બલી આપણું શાકભાજી વીણવા પણ ઓ માય ગોડ આવી મોટી ભૂલ મે મારી આખી જિંદગીમાં નથી કરી મોકલું ને શાકભાજી વીણવા તો એ તો કંજુસ વેડા કરે અને સાવ બરકત વગર ના શાકભાજી લઈ આવે એક વખત રીંગણ એટલા મોટા મોટા જુના જૂના ઘેડા થઈ ગયેલા લાવ્યા આવડા આવડા

બધાય બધું ઓડા ઓડ ઓડા ઓડ કરે એમના ગંદા ચિટ્ટા મેલા હાથની સાથે છી હું તો બધાને દોરા કાઢવા આમ કે દૂર રો દૂર રે સ્ટે અવે 2 મીટર્સ ગો પ્લીઝ 2 મીટર દુકાનમાં આવા કૂતરા વેડા કરવા હોય ને દોરી બાંધવી જોઈએ તમારા ગળા ઉપર એટલે ઘૂસી જવું તું કઈ કંટ્રોલ જેવું છે જ નહીં આપણા લોકોમાં બધાય જંગલીઓની જેમ મંડ્યા તા દુકાન ની અંદર જાણે પોતે એકદમ સ્પેશિયલ હોય ને એવી રીતના એમ નતું થતું કે બધા થી દૂર રહું પણ ના આપડા શાકભાજી વીણવા નથી જવું એમને બહાર મરવા જવું છે તમારે મરવું હોય તો તમે કુવામાં કૂદવા જાવ ભાઈ મને કોરોના બોરોના નથી જોઈતું પ્લાસ્ટિક પહેરી બાર નીકળી હતી એટલે જરાક તો પ્રોટેક્શન રહે ને મારે એટલે મને લાગ્યું કે જલ્દી જલ્દી હું બધું મારે જે લેવાનું હોય ને હું જલ્દી પતાવીને નીકળી જાઉં હું તો ગઈ દુકાન માં પણ અર અર આ તો વે સિસ્ટમ હતી દુકાનમાં હું પાઠ કે ભગવાન મને જલ્દી આ દુકાન માંથી કાઢો ભગવાન મને આ જલ્દી દુકાન માંથી કાઢો કોઈ બે મીટર દૂર નતું રેતું પછી તો ફાઈનલી મારો વારો આવ્યો એટલે હું વીણવા મંડી

અને સારું થયું મને મળી ગઈ પણ તમને બધાને તો ખબર છે ને ડાય વનગો માં ના લઈ લેવાય વાંચવું વાંચવું પડે કીવી ટાઈપ ની છે આજકાલ તો કેટલાય બધા કેમિકલ ડાય ની અંદર ઠોકતા હશે કોને ખબર એમને એમ ના લેવાય

કે તમે તો ખરા છો ને આવી ગામડાની ભાષામાં ગારો આપો છો તો ઓ માય ગોડ હવે તો હું સોલિડ ની એક

જમાનો એવો આવી ગયો તો અમુક વખત આપણે જરાક સ્ટ્રોંગ થવું પડે ને પછી જે મે બધા શાક વિનેતા બધા ભેગા કરીને બધા મારા હેર ડાય ના પ્રોડક્ટ બધા ભેગા કરીને હું તો ટીલ બાજુ ગઈ અને ત્યાં દુકાનનો માલિક ઊભો તો હું તો એમના ઉપર ગુસ્સે થઈ વિફરાય એમના ઉપર કે ભાઈ આ શું છે તમારી દુકાન છે તમે સંભાળી નથી શકતા અયા લોક મરી રહ્યા છે અને તમને બસ તમારા ખાતાની પડી છે તમે કેટલો પૈસો બનાવો છો તો એમને મને કીધું કે શું થાય બેન અત્યારે કોરોના ની લીધે એટલા બિઝી થઈ ગયા છે તો અમે અમુક વખત દુકાન કંટ્રોલ માં નથી રાખી શકતા તો મેં એમને કીધું કે તમે જરા કંટ્રોલ માં આવો અને આ મય તમારા ભીંડા છે જ જાડા જાડા અંગૂઠા જેવા માર તો જોતાય નથી પછી હું નીકળવા જતી હતી પણ ઓ માય ગોડ પછી જીતુ ની ગાડી અવાજ આવ્યો

ભગવાન આવા લતા માસી જેવા લોક આપડી જિંદગીમાં મોકલે લતા માસી ડિસેબલ છે દિલ થી એટલા હારા અમે જયારે વેમ્બલી કે કિંગ્સબરી જાય શોપિંગ કરવા જાય ને તો અમને એમનું ડિસેબલ બેજ આપે એટલે અમે તકલીફ એટલે હું તો જલ્દી જલ્દી ગાડીની અંદર મને અંદર થી એટલું બધું દુઃખ થતું તું પણ સારું થયું કે રસ્તામાં જ મે મંદિર જોયું તો મેં જીતું ને કીધું કે ડિસેબલ બેજ છે ને તો ઊભી રાખો બે મિનિટ માટે હું અંદર જઈને કરી આવું એટલે હું અંદર ગઈ નો ચાંદલો કર્યો ચલો તારે જય શ્રી કૃષ્ણ તમે બહાર નીકળો ને તો બધા થી બે મીટર દૂર રહેજો એ લોકો તો એક મીટર કેસે પછી તમે મળશો ને તમે એમને કઈ નઈ શકો બેસ્ટ